ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરી જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો દ્વારા વિવિધ પડતર માંગોને લઈને કિસાન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે તારીખ 16 ફેબ્રુઆરી 2024 રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોના હિતમાં પણ છે. ગુજરાતના ખેડૂતોના પણ અનેક પડતર પ્રશ્નો છે, જેમ કે જમીન સંપાદનનું અયોગ્ય અને અપૂરતું વળતર, નર્મદાના માનવસર્જિત પૂરમાં નુકસાની અંગે અપૂરતું વળતર, કરજણ તાપી રિવર લિંક પ્રોજેક્ટ પ્રદૂષણના કારણે ખેતી પાકોનું નષ્ટ થવું, અપૂરતી વીજળી, સિંચાઈના પાણીથી વંચિત સહિતના મુદ્દે ભરૂચ નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતો ભારત બંધના એલાનને સમર્થન કરે તેવું આહવાન કરવામાં આવ્યું છે. આ સાથે જ એક દિવસ ખેતીના કામથી દૂર રહી ખેડૂત આંદોલનને સમર્થન આપવા અપીલ કરાઈ હતી. આ આંદોલનને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને સહકારી આગેવાન દર્શન નાયક, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના આગેવાનો દ્વારા પણ પોતપોતાના વિસ્તારમાં ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આવનાર છે. કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટો આ વિસ્તારમાંથી પસાર થાય છે અને વિવિધ પ્રોજેક્ટો માટે જમીન સંપાદન થાય છે, જમીન સંપાદનની અંદર ખેડૂતોને જે અન્યાય થાય છે, સરકાર તરફથી એમને વારંવાર છેતરવામાં આવે છે. સિંચાઈના પ્રશ્નો છે, પોષણક્ષમ ભાવ નથી મળતો એના માટેના જે પ્રશ્નો છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ પણ જે ખેડૂત આંદોલન ઊભું થયું છે ને એની ખાસ કરીને MSPની માગણી છે અને એ કાયદાના સ્વરૂપમાં ખેડૂતો જ્યારે માંગ કરી રહેલા છે. વડાપ્રધાનશ્રીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કરેલો હતો અને એમાં શું થયું એ આપણી નજર સમક્ષ છે કે આજે ખેડૂતોની દયનીય હાલત છે. કપાસના પાક ખેડૂતો મહામહેનતે પકવે છે, આમ છતાં એને 7,000 રૂપિયાનો ટેકાનો જે ભાવ છે MSP છે એ પણ આજે મળતા નથી, ત્યારે એવું તમામ પાકોની અંદર આ સ્થિતિ છે અને એના માટે ખેડૂતો MSPની ગેરંટી માગે છે. મોદી જ્યારે છાટી ઠોકીને ગેરંટીની વાત કરતા હોય, મોદી ગેરંટીની વાત કરતા હોય, ત્યારે આ MSPની ગેરંટી ખેડૂતો માગે છે. ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે, ખેડૂતોને સસ્તા ખાતર અને બિયારણની જરૂર છે, સસ્તી વીજળીની જરૂર છે. આ તમામ માગોની સાથે સાથે ખેડૂતોને, ખેત મજૂરોને જે અન્યાય થાય છે એના પેન્શનની વાત પણ કરી છે, ત્યારે એ તમામ જે 12 મુદ્દાઓનો જે કાર્યક્રમ છે એ અહીંયાથી આપ સૌને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલો છે. એ તમામ માગણીઓને લઈને આવતીકાલે સમગ્ર ગુજરાત, ભરૂચ અને દક્ષિણ ગુજરાત બંધ રહે એના માટેની અમે અપીલ કરીએ છીએ. ખેડૂતોને પણ મારી વિનંતી છે, જે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો છે જેને જમીન સંપાદનની અંદર વળતરમાં ન્યાય થયેલું છે, જે આખો નર્મદાનો જે પટો છે એ માનવસર્જિત પૂરના કારણે ખેતી નષ્ટ થયેલી છે, એ તમામ ખેડૂતો જ્યાં હોય ત્યાં પોતાનું કામકાજ બંધ કરે અને ખેતીની સાથે સાથે જે વ્યાપારીઓ છે, આમ જનતા છે, એને પણ આ બંધના એલાનને સફળ બનાવવામાં સહયોગ આપવા માટે મારી વિનંતી છે, અપીલ છે.